હવે આગળ વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડા ખાતે ચેતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા. આ તમામ નેતાઓએ આપના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા અને ભરૂચ સંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. આજે ડેડિયાપાડા અને વિસ્તારમાં એને પ્રજાને ભરમાવી વિધાનસભા જીતી ગયા. આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખૂબ બોલી રહ્યા છે. એ સમય અને એના માટે ગયો, મને આપનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈ મારા માટે એલફેલ બોલે છે, પણ મારે કોઈ ફેર નહીં પડે. આજે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી ત્યારે સંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે મેં પણ એવું ઈચ્છ્યું છે કે તમામ કેસ એના વાઇડઅપ થઈ જાય. તમે હોશિયાર વકીલ મૂકો અને એના કેસ પૂર્ણ થાય અને આ આખા લોકસભામાં ફરે. આ તો એક નાટક છે, એને આપવારા અને તડીપાર રાખવો જ છે. આ એક નાટક છે અને જો હજુ આ ચૈતર વસાવા એલ ફેલ બોલશે તો કોર્ટ હજુ એને એન્ટ્રી નહીં આપે. નબદામાં પણ આ બધું એક નાટક છે એવા કેવા વકીલ કે આ કેસ જીતીને શકતા. અમે આ વખતે 5 લાખ કરતાં વધુ મતોથી જીતીશું અને આપના સુપડા સાફ થઈ જશે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપરા. આજે છઠ્ઠું સંમેલન ડેડિયાપાડા વિધાનસભાનું છે અને 7મું કરજણ વિધાનસભાનું છે. સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તા સંમેલનો પૂર્ણ થયા પછી એના પછી બીજા આગામી કાર્યક્રમો નક્કી કરીશું. પણ આજે કાર્યકર્તા સંમેલનમાં અમે બૂથ લેવલના કાર્યકર્તાને બોલાવે છે અને બૂથ જીતવાના અભિયાન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બૂથ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીની શિસ્ત, રાષ્ટ્રવાદની વિચારધારા અને રાજ્ય સરકારને ભારત સરકારમાં જે વિકાસના કામો અમે કર્યા છે અને રાજ્ય સરકારને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમારા સંગઠન થકી અને તૂટાયેલી પાંખ થકી અમે લોકો સુધી અમે પહોંચાડ્યા છે અને એ યાદ દેવડાવવા માટે ફરી અને એના આધારે મત લેવા માટે આજે કાર્યકર્તા સંમેલન આજે બોલાવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત હતા અને એમાં અમારો ઉમેરો થયો છે કે બીટીપીના ખૂબ મોટા આગેવાન ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને ઝઘડિયાના કોંગ્રેસના વિધાનસભાની ચૂંટણી લડેલા ફતેસિંહભાઈ વસાવા પણ તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. એવી રીતના ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા છે અને આજે આપના કાર્યકર્તા પણ અહીંયા ડેડિયાપાડામાં જોડાયા. ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. આ ભરૂચ લોકસભાની 7 વિધાનસભામાં છે, 7 વિધાનમાંથી 6 ભાજપ પાસે છે અને 1 આપ પાસે છે અને તે ગયા વખતે લોકોને છેતરીને ખોટા વચનો આપી અને મહેશભાઈ વસાવા જે તે સમયના ધારાસભ્યની પીઠ પાછળ ખંજર ભોકીને એ જે તે એ સમય જીતી ગયા. હવે એ સમય એના માટે ગયો અને મારે એટલા માટે બોલવું પડ્યું કે ઉમેદવાર થઈને મારા માટે એલફેલ બોલે છે. આપ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં અને ભાજપ સરકાર વિરુદ્ધમાં ભાજપ વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો લખે છે અને ચૈતર વસાવાના ડરથી એને તડીપાર કર્યો છે એવી એમના કાર્યકર્તાની મિટિંગમાં એ લોકો વાતો કરે છે. એટલે મારે ખુલાસો કરવો પડ્યો કે ચૈતર વસાવાનો અમારે જરા પણ ડર નથી. અમારે બૂથ લેવલ છે, અમે ખૂબ મજબૂત છે અને સરકારના કરેલા કામોના આધારે અમારા કાર્યકર્તા મત માંગી રહ્યા છે. અને ચૈતર વસાવાનું હું તો એમ કહું છું, કોર્ટનો મામલો છે, આ કંઈ સરકારનો મામલો થોડો છે. આ કોર્ટમાં તમે એવી દલીલ કરો, એવા હોશિયાર વકીલ તમે ત્યાં મૂકો કે એમને જે તડીપારનો જે કેસ છે એ વાઇન્ડ અપ થઈ જાય. અને હું તો કોર્ટને માનન્ય નામદાર કોર્ટને પણ અપીલ કરું છું કે એને તડીપારનો મુદ્દો ખસેડી લો, એને ફરતો કરી દો. અમને કોઈ ફરક નથી પડવાનો, અમને કોઈ ફરક નથી પડતાનો. હું તો એમના વકીલો છે જે કોર્ટમાં લડે છે એમને કહું, તમે એવી દલીલ કરો કે ચૈતર વસાવાના બધા કેસ વાઇન્ડ અપ થઈ જાય અને જામીન મળી જાય અને એ અહીંયા આખા લોકસભામાં જે ફરે. આ તો એમનું એક નાટક છે, આ તો એક નાટક છે. એને તડીપાર રાખો છે બહાર જ, એટલે એ પ્રકારની દલીલો વકીલ કરતા નથી એમના. અને લોકો માટે હમદર્દી ઊભી થાય એના માટેનું આખું આ ષડયંત્ર છે. બાકી અમને કોઈ ફરક નથી પડતી. અમે 6 વિધાનસભા તો ડંકી કી ચોટ પર ટોપ કરવાના છે અને આ ડેડિયાપાડા વિધાનસભા પણ અમે લીડ કરવાના છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે. આજે ભરૂચ સંસદીય મતક્ષેત્રના
ડેડિયાપાડા વિધાનસભામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં જેને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે એવા સાતમી વખત ભરૂચની જનતાના ભરોસે લોકસભાના ઉમેદવાર બનેલા શ્રી મનસુખભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે આજે સમગ્ર ડેડિયાપાડાની અંદર કાર્યકર્તા અને પ્રજાની અંદર ફરી એકવાર મનસુખભાઈ વસાવાને અહીંથી 5 લાખ કરતાં વધારે મતોથી સંસદ સભ્ય બનાવવા અને નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવવાની સાથે ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ માટેનો ઉત્સાહ અહીંના સ્થાનિક લોકોની અંદર વ્યાપક રીતે જોવામાં આવ્યો. હું માનું છું કે આ વખતે અત્યાર સુધીમાં 6 વિધાનસભાનો પ્રવાસ પૂર્ણ થયો અને આજે ડેડિયાપાડામાં જે પ્રકારનો ઉત્સાહ છે, સાંજે કરજણની વિધાનસભાની મિટિંગ છે, પણ પ્રચંડ અને ભવ્ય વિજય થાય એવી લોકોની આંખોની અંદર એક પ્રકારની આગામી લોકસભાની ચૂંટણી માટેની ચેતના દેખાઈ રહી છે. બહુ સરસ સુંદર ભારત માતા કી જય. ભારતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમણે આ દેશને વિકાસની હરોળમાં મૂક્યું છે, ખાસ કરીને નરેન્દ્રભાઈ જ્યારે સીએમ હતા ત્યારે પણ મને એમની સાથે 2002 ની અંદર અમે ધારાસભ્ય તરીકે અહીં ગાડી ગયા હતા અને એને પહેલાંમાં પહેલું ડેડિયાપાડા પસંદ કર્યું, બેટી પઢાઓ બેટી બચાવો, અને ગુજરાતમાં બીજા મંત્રીઓને પણ અલગ અલગ વિસ્તારમાં મોકલેલા. ત્યારથી એમની સાથે હું દિલથી જોડાયેલો હતો અને ઘણી વખત જિલ્લા પંચાયતો પણ અમે સાથે સાથે એમની સાથે ભરૂચમાં પણ અમે બનાવેલી હતી. તો આવનારા સમયની અંદર આ લોકસભાની જે ચૂંટણી આવી છે એમાં માન્ય 7મી વાર જે સાંસદની ટિકિટ મળેલી છે એવા મનસુખભાઈ વસાવાને ભારી જંગી બહુમતીથી અમે જીતાડીશું. એ ચાહે ડેડિયાપાડા હોય, ચાહે ઝઘડિયા હોય, કે ભરૂચની સાથે સાથે વિધાનસભાઓ છે ત્યાં બહુમૂલ્ય વસ્તી છે, ત્યાં જઈને અમે પ્રચાર ગામડે ગામડે જઈને ઘરે ઘરે એને પ્રચાર કરી અને 5 લાખથી વધારે જંગી બહુમતીથી અમે જીતાડવાના છે. મહેશભાઈને પહેલેથી નરેન્દ્ર મોદી ગમતા હતા? અમારો કોઈ દિવસ વિરોધ નહીં, તો ગમતા હતા જ ને પહેલેથી. અહીં ગામડાઓની અંદર જ્યારે અહીં રહેતા હતા, બરાબર છે, અને અમે સાથે અહીં ગાડી ધારાસભ્ય તરીકે કામ કર્યું છે. વિધાનસભામાં હું પણ ત્યાં ગાડી એમની સાથે ત્યાં વિધાનસભામાં પણ હતા, એસીએમ હતા ત્યારે. તો કેમ નહીં ગમે? અમે જ્યારે જ્યારે બી ત્યાં ગાડી વિધાનસભામાં ભેગા થઈએ, વેલની અંદર પહેલાં અમે હાથ મિલાવવા જતા હતા, તો કેમ નહીં ગમે અમને? ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કેટલા મજબૂત? ચેતર વસાવા કેટલા મજબૂત? ઇન્ડિયા ગઠબંધનની વાત, ચૈતન્યની તો વાત ક્યાં છે? તો તમને કીધું ને, થોડા દિવસની અંદર આ ખબર પડી જશે. ઠીક છે, આ થોડું સોશિયલ મીડિયા તે એક બે બીજે ચેનલવાળા છે જે ચલાવ્યા કરે છે. એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે. હવે પછી કંઈ આવવાનું નથી. તમે આજે જોઈ લો, ડેડિયાપાડાનું જે કાર્યકરોનું સંમેલન છે એના પરથી આપને ખ્યાલ આવી જાય છે કે અહીં શું થવાનું છે. એટલે આવનારા સમયની અંદર જબરજસ્ત અમે મહેનત કરીને એમને મનસુખભાઈને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું. ચૈતરભાઈએ એટલા માટે આમ આદમી પાર્ટી છોડી કે મહેશભાઈ ટિકિટ ના આપી? ટિકિટનો સવાલ ક્યાં આવે છે? એને ભાગવું જ હતું, એને ટિકિટનો કોઈ સવાલ. મેં તો પહેલેથી કીધું કે અમે ઉમેદવારી હું નથી કરવાનો. મારા કાર્યકરનો આપ પૂછો, મેં જાહેરની અંદર કીધું કે હું અહીં ડેડિયાપાડા આવે મને 22 વર્ષ થયા છે અને 2 વખત ધારાસભ્ય બનાવ્યા છે. હું મારા વતનમાં જઈને હું પણ ત્યાં ગાડી થોડું મારા ત્યાં સંબંધી હોય મારા કાર્યકર એની સાથે હું વિતાવીશ. પણ આવી ગદ્દારી જે એમણે ટિકિટ માંગેલી હતી, એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કહ્યું એ નહીં હતી ને. એમને જવું જ હતું આમાં આમ આદમી પાર્ટીમાં, ગયા છે તો એવા ઘેર પાછા આવશે. હવે ગદ્દારી કેટલી ભારે પડશે? ગદ્દારી તો હવે લોકો એનો જવાબ આપશે ને ભાઈ. જે 3000 રૂપિયાની વીજળી મફત આપવાની વાત કરી, 3000 રૂપિયા ભથ્થું આપવાની વાત કરી, મહિલાઓને ભથ્થું આપવાની વાત કરી, ક્યાંથી લાવવાના? એમનું તો કઈ રહ્યું છે નથી. 5 હતા એમાંથી 1 ગયા, આ ક્યારે જતા રહેશે, ક્યારે ખોવાઈ જશે એનું કંઈ નથી. પણ મને એટલી ચોક્કસ ખાતરી છે કે આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે
એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી. આ લોકો બીટીપીમાં હતા ત્યારે મહેશભાઈ જોડે હતા, હવે ભાજપમાં મહેશભાઈ આવી ગયા છે, તો એને ગદ્દારી કેટલી ભારે પડશે? અરે ભાઈ, મારા પીએ હતા, કોઈ પણ માણા ગદ્દારી કરવા રહ્યો. વિભીષણ લોકો, વિભીષણ જેવા હોય બરાબર છે, એવા લોકોનું નામ શું લેવાનું હોય બરાબર? એટલે એ લોકોની ગદ્દારી એમની રીતે જ ભારે, આ લોકો ભારે પાડવાના છે. કેટલી મહેનત કરશે મહેશભાઈ મનસુખભાઈને તન મન ધન રાત દિવસ એક કરીને જીતાડીશું. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખત ની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગર કેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગર કેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.